વલસાડ જિલ્લાના ધરમપુરાના કાળા રામજી મંદિરના મિલકતના વિવાદને લઈને મંદિરના પૂજારી જયદીપ દવે છેલ્લા 7 દિવસથી ઉપવાસ પર ઉતર્યા હતા. આજ રોજ મંદિરના પૂજારીએ પોતાને મંદિરમાં બંધ કરી આત્મવિલોપનની ચીમકી આપતા મામલો બહુ વકર્યો હતો. ધરમપુરના કાળા રામજી મંદિરના મિલકતને લઈને વિવાદ સર્જાયો હતો. મંદિરની વર્ષો જૂનું ઐતિહાસિક મંદિર કાળા રામજી મંદિર હાલ સાચવણી માટે સરકાર હસ્તક છે. સ્થાનિક મામલતદાર પાસે આ મંદિરનો કારભાર છે ત્યારે અહીં આવેલા રાજચંદ્ર ટ્રસ્ટ દ્વારા તેમના ગુરુ રાજચંદ્ર અહીં આવી પહેલાં રોકાયા હતા. જે મંદિરના ઓરડામાં એ રોકાયા હતા એ મંદિરના ઓરડાનું સમારકામ માટે રાજચંદ્ર ટ્રસ્ટ દ્વારા મામલતદાર પાસે માંગણી કરીને ત્યાં મૂર્તિ મૂકી ધાર્મિક ગતિવિધિઓ શરૂ કરી દેતા સ્થાનિક લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. ત્યારે વર્ષોથી પેઢી દર પેઢીથી મંદિરની સાચવણી કરતા આવેલ પૂજારીએ પહેલા ગ્રામજનોનો હક મંદિર પર હોય તેમજ અભી વર્ષોથી રામજી મંદિર છે તો બહારથી આવેલા લોકોને મંદિર કેવી રીતે સુપ્રત કરવો તે લડાઈ તેઓ એક વર્ષથી લડી રહ્યા છે. ત્યારે તેનો કોઈ નિકાલ ન આવતા આખરે પૂજારીએ 7 દિવસ અમરનાથ ઉપવાસ પર મંદિરની બહાર બેઠા હતા. આજે મંદિર પરિસરમાં પોતાને બંધક બનાવીને આત્મવિલોપનની ચીમકી બાદ મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોંચ્યો હતો. DYSPએ પૂજારીને સમજાવીને બંને પક્ષોને સાથે રાખી ગામ હિતમાં નિર્ણય આવે તેમ કહેતા પારણા કરાવવામાં આવ્યા હતા. જોકે મંદિર પૂજારીએ પણ ગામ હિતમાં ફેસલો આવે તેવી માંગ કરી હતી. મિસ્ત્રી JDSTV વલસાડ. કઈ રીતે નિરાકરણ આવ્યું છે સર? ધરમપુર ખાતે કાળા રામજી મંદિરમાં એમના જે પૂજારી છે જયદીપ દવે એ પોતાની માગણીઓ સબબ આમરણ ઉપવાસ ઉપર ઉતરેલા અને આજે પોતે જે એનું ગર્ભગૃહ છે બંધ કરી અને સાંજે આત્મહત્યા કરવા માટેની એમ લોકોએ ચીમકી આપેલી. એ સંદર્ભે એના વહીવટદારશ્રી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ધરમપુર તથા આમાં પોલીસ દ્વારા એ લોકોને સમજાવી અને અત્રે અદ્રત પાણા કરાવેલ છે અને એમાં જે કોઈ પ્રશ્નો છે એ પ્રશ્નો સંબંધે વહીવટદારશ્રીની અધ્યક્ષતામાં મિટિંગ લેવા માટેનું એક આયોજન અત્રે કરવામાં આવેલું છે અને અત્યારની જે સમસ્યા છે એનો હાલ તુરંત સુખદ અંત આવે છે. કારણ આવ્યું છે શું કહેવામાં આવ્યું છે તંત્ર દ્વારા? આજે તંત્ર દ્વારા મામલતદાર સાહેબ અને DYSP સાહેબ આવ્યા હતા અને તેમને મારી બી રજૂઆત કરીને તેમને મારી રજૂઆત સાંભળીને મામલતદાર સાહેબને બી કીધું કે બે પક્ષ વચ્ચે બેઠક કરાવી જે બી સુખદ નિર્ણય આવે સમાધાન આવે ગામના હિતમાં જે કંઈ નિર્ણય લેવાય એ નિર્ણય આપ લો. શું મુદ્દો હતો તમારો? મુદ્દો એ હતો કે શ્રી કાળા રામજી મંદિર ટ્રસ્ટ જે દેવસ્થાન ટ્રસ્ટ છે જે સરકાર હસ્તક છે અને એના ટ્રસ્ટી અધ્યક્ષ મામલતદારશ્રી છે અને તેમના દ્વારા એક બે ગાળા જે છે તે રાજચંદ્ર સંસ્થાને સોંપી દેવા તેની સામે અમે વિરોધ નોંધાવ્યો હતો. કોના દ્વારા પાણા કરવામાં આવ્યો અને શું અંત થયો? આજરોજ DYSP સાહેબ આવ્યા હતા અને તેમના દ્વારા આ સમાધાન આગળ નિરાકરણ આવે ને તેની સામે પાણા કરવા. JDSTVના સર્વે દર્શક મિત્રોને નમસ્કાર અને દિવાળી તેમજ નવા વર્ષને શુભકામનાઓ. હું ડૉક્ટર કામેશ્વર પ્રસાદ, શ્રીમતી MC દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજના પ્રિન્સિપલ, આપ સર્વેનો પુનઃ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. આ કોલેજના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ વાલીગણો, આજુબાજુના સર્વે મિત્રો, વાલીઓનો, સ્ટાફ પરિવારનો હું હૃદયપૂર્વક દિવાળીની શુભેચ્છા આપું છું તેમજ નવા વર્ષની પણ શુભેચ્છા આપું છું. મને ખ્યાલ છે કે પ્રાંતિજ કોલેજ એ કલાની નગરીમાં સ્થિત છે. શિક્ષણની સાથે સાથે કલા ક્ષેત્રમાં પણ પ્રાંતિજ કોલેજ ખૂબ આગળ છે. દર વર્ષે યુથ ફેસ્ટિવલમાં સમગ્ર યુનિવર્સિટીમાં સ્થાન મેળવે છે. નાટકમાં તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં, ખેલમાં પણ ઇન્ટરનેશનલમાં પણ જાય છે. નેશનલ સુધી પણ એના ખેલાડીઓ ખૂબ આગળ નામ રોશન કરે છે. શિક્ષણ ક્ષેત્રે પણ વિદ્યાર્થી ભાઈ બહેનો ખૂબ નામ રોશન કરે છે અને આ તમામ ચીજોના JDSTV ખૂબ સારી રીતે પોતાના કવરેજ અંદર લે છે અને અમારે કોલેજને ખૂબ આગળ નામ આવે છે. તે એ બદલ એમના પત્રકાર મિત્રોનો પણ અને સંચાલકશ્રીઓનો પણ હું ખૂબ ખૂબ આ તબક્કે
અભિનંદન પાઠવું છું. પ્રમાણિક ચેનલ છે, લોકોને કામ માટે સદા તત્પર રહે છે, એટલે એ માટે પણ એમને અભિનંદન આપું છું. તેમજ સર્વે મિત્રોનો, સમાજનો ફરીથી પુનઃ પુનઃ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. અસ્તુ. તથા પ્રાંતિક તાલુકાના સ્નેહીજનો, મિત્રો તથા ગ્રાહક મિત્રોને સંવત 2077ના મારી હાર્દિક શુભેચ્છાઓ. નવા વર્ષ આપ સૌનું પ્રગતિમય જાય એવી પ્રભુને પ્રાર્થના. વધુમાં કોરોનાના હિસાબે જે લોકોએ સાથ સહકાર આપ્યો છે એ સૌનો પણ હું આભાર માનું છું. પ્રાંતિજના વેપારીઓ પણ જે ડિસ્ટન્સ રાખીને ધંધો કરી રહ્યા છે એ લોકો પણ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. આપ સૌને એક નમ્ર વિનંતી, જ્યારે પણ આપને સોના ચાંદીનું કંઈ પણ કામ હોય, લેવું હોય, વેચવું હોય, તો અવશ્ય એક વખત મુલાકાત લો, આપને ચોક્કસ ફાયદો થશે. વગર વ્યાજના દાગીના ઉપર વગર વ્યાજના રૂપિયા અહીંયાથી આપને મળી શકે છે, તો ચોક્કસ પધારજો. જય શ્રી કૃષ્ણ. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજ ના આવતી હોય તેવા ઘાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990079093.